સુરતના અઠવાલાયન્સ ખાતે આવેલ કલેક્ટર કચેરી ખાતે આજે અલથાણ ભીમરાડમાં આવેલા આકાશ એવન્યુના રહીશો મોરચો લઈને પહોંચ્યા હતા. બિલ્ડિંગના કમ્પાઉન્ડમાંથી હાઈટેન્શન વાયર પસાર થવાનો હોવાથી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. સુરતના અલથાણ ખાતે આવેલ આકાશ એવન્યુના રહીશોએ આજે કલેક્ટર કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. રહીશોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા બિલ્ડિંગના કમ્પાઉન્ડમાંથી હાઈટેન્શન વાયર પસાર થવાનો છે, જે ખૂબ જોખમી છે. છેલ્લા 17 વર્ષથી રહેતા સ્થાનિકોએ કહ્યું હતું કે બિલ્ડર દ્વારા જે તે સમયે 5 બિલ્ડિંગ બનાવવાની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ હાઈટેન્શન લાઇનને લઈ 2 બિલ્ડિંગને જ મંજૂરી આપવામાં આવી છે, જેથી હવે આ 2 બિલ્ડિંગ પાસેથી પણ હાઈટેન્શન વાયર પસાર કરવાની વાત થાય છે. જો આ હાઈટેન્શન વાયર પસાર કમ્પાઉન્ડમાંથી થશે તો રમતા બાળકો અને વડીલો સહિત તમામ લોકોના જીવને જોખમ ઊભું થવાની ભીતિ છે, જેથી કરીને આ હાઈટેન્શન વાયર અમારા બિલ્ડિંગના કમ્પાઉન્ડમાંથી પસાર ન થાય તે માટે આજે અમે કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી છે અને આ જોખમી પોલ હટાવવાની પણ માંગ કરી છે. જો આગામી દિવસોમાં આ પોલ નહીં હટાવવામાં આવે તો રહીશો ઉગ્ર આંદોલન કરશે તેવું પણ આકાશ એવન્યુના રહીશોએ જણાવ્યું હતું. નિમિષા કડીવાલા બેન, કઈ સોસાયટી માં રહો? અમારું આકાશ એવેન્યુ ભીમરાડ અલથાણ. અમે આજે 15-17 વર્ષથી રહીએ છીએ. આજે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ. જે અમારી બિલ્ડિંગમાંથી હાઈ ટેન્શનનો વાયર છે તે પાસ થઈ રહ્યો છે, તેના માટે અમે મંજૂરી માટે આવ્યા છીએ. અને અમારા બિલ્ડરશ્રીએ જ્યારે આ પ્લાન મૂક્યો હતો ત્યારે 5 ટાવરની અમને મંજૂરી હતી, પણ હાઈ ટેન્શનનું જ્યારે 15-17 વર્ષથી આગળનો જે ખુલ્લો પ્લોટ છે ત્યાં ઓલરેડી ટાવર છે જ, અને એના લીધે અમને 5 ટાવરની બદલે 2 ટાવરની મંજૂરી મળી હતી. હવે એ જ વસ્તુ આજે અમારી સાથે પાછી થઈ રહી છે. જ્યારે અમને 2 ટાવરની મંજૂરી છે તો અત્યારે હાઈ ટેન્શન વાળા અમારા કમ્પાઉન્ડમાંથી કઈ રીતે જઈ શકે અમે પણ એ જાણવા માંગીએ છીએ. અને જીવલેણ સાબિત, અને ઘણો જીવલેણ અમને સાબિત થાય એવો છે. આજે અમે 100 પરિવાર છે અને 500 સભ્ય છે. 100 પરિવારનું અમે 500 સભ્ય છે, એમાં ઘણા તો વૃદ્ધ છે, બાળકો છે, જે અમે હંમેશા સાંજે અમે લોકો કમ્પાઉન્ડમાં, સવારમાં કમ્પાઉન્ડમાં છોકરાઓ રમતા હોય, વૃદ્ધો બેસતા હોય છે. કલ્ચરલ એક્ટિવિટી, અમારી બધી કલ્ચરલ એક્ટિવિટી અમારી ત્યાં જ થતી હોય છે. એના હિસાબે આજે અમને અમારો જીવને જોખમ લાગે છે આ હાઈ ટેન્શન વાયર. સોસાયટીની પાછળ ગાર્ડન છે, જે આજે 2.5 વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યો હતો, અને અત્યારે એ ટોટલી બંધ કરીને એની અંદર ખોદકામ ચાલી રહ્યું છે. અને એ ખોદકામને કારણે એની અંદરથી અમારું હાઈ ટેન્શનનું આખું ટાવર ઊભું થાય છે અને એ અમારા કમ્પાઉન્ડમાંથી પાસ થાય છે, એનું અમને ઘણો દુઃખ છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.